ingat ini tuh waktu aja ya, pre pronuncia bisa yang lagi we need to things around us. तो આપણે અગાઉ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 એના વિશે સમજ્યા હતા બરાબર. તો એક્ટિવિટી 1 માં આપણે જે રેમ હતી એ આપણે એનું ભાષાંતરણ કર્યું હતું બરાબર, અને એના સ્પેલિંગ પણ લખ્યા હતા. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે, અને આપણે થોડી સમજ એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 વિશે પણ મેળવી હતી, અને એમાં પણ ખ્યાલ આવ્યો હશે. તો આજે આપણે એક્ટિવિટી 2 એના સ્પેલિંગ લખીશું. બેગ એટલે દફતર થાય, કેવી ના આપો પણ તમે લઈ શકો, દફતર પણ કહી શકો બરાબર. બલૂન આવી ગયું છે આગળ, એટલે લખી નથી હું. રેબિટ આર એ ડબલ બી આઈ ટી. Rabbit એટલે સસલું. બી યુ એન બી
બલ્બ એટલે બલ્બ બી એન ટી બેટ એટલે પટ્ટો એલ ઈ એમ ઓ એન લેમન એટલે લીંબુ બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે સાયકલ અને સી વાય સી એલ ઈ સિકલ એટલે પણ સાયકલ થાય ડી એ સી આઈ એલ પેન્સિલ એટલે પેન્સિલ તો આપણે આ એક્ટિવિટી પૂરા કરી લખ્યા હવે આપણે એક્ટિવિટી ફોર માંથી પણ સ્પેલિંગ લખીશું બરાબર દરેકને ખ્યાલ આવ્યો છે દરેકે લખી લીધા હશે તો એક્ટિવિટી ફોર એક્ટિવિટી થ્રી માં મેં તમને સમજાવી દીધું હતું કે આપણે એક્ટિવિટી થ્રી ની અંદર તમને કીધું હતું કે એ રમત છે તમારે કેવી રીતે લીલો દડો પીલી સાયકલ જુદા જુદા રંગની વસ્તુ બનાવીને તમારે રમવાની ડોક્ટર એને લીધું સતત અથવા ડોક્ટર પણ કહી શકે બરાબર
આપણા પાઠ્યપુસ્તકમાં જ આ પ્રવૃત્તિ કરવાની છે અને ચિત્રના રંગ
समान रंग आकार जे समान रंग छे बराबर एक सरखा रंग धरावता लगभग બધા જ જુદા જુદા રંગમાં ગ્રીન રંગના પણ ત્રણ ચિત્ર છે યલો માં પણ ત્રણ છે બ્લુ માં પણ ત્રણ ચિત્ર આપેલા છે રેડ રંગમાં પણ ત્રણ છે વ્હાઇટ માં પણ ત્રણ બ્લેક રંગમાં પણ ત્રણ છે અને પિંક રંગમાં પણ ત્રણ ચિત્ર આપેલા છે તો કુલ આપણે કેટલા રંગના નામ છે 1 2 3 4 5 6 થી 7 તો 7 રંગોના નામ આપેલા છે અને એક કે દરેક રંગની વસ્તુ 3 3 આપેલી છે એટલે આપણે 7 ને 3 વડે ગુણીશું તો ત્યાં જવાબ આવશે 21 બરાબર 7 ને 3 વડે ગુણવાથી 3 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે છે 21 તો અહીંયા 21 ચિત્રો આપેલા છે જે તમને ખ્યાલ આવી ગયો હશે દરેકને બરાબર તો આ પ્રવૃત્તિ તમારે જાતે જ તમે ઘરે બેસીને કરી શકો બરાબર વધારે હોય તો અગાઉ આપણે કહેતા હોઈએ છીએ કે તમારે સ્કેચ પેન કે જે કલર તમારો ચોક કલર તમે ચિત્રનો આપણે તાસ લેવા તો દરેકને ખ્યાલ હશે બરાબર તો એ આપણે અઠવાડિયામાં એક કે બે હતા ચિત્રના અને વર્ગખંડમાં જ આપણે બોર્ડમાં જોઈને સરસ મજાના ચિત્ર દોરતા હતા અને ચિત્રપોથીમાં આપણે રંગ પણ સરસ પૂરતા હતા બરાબર તો આ પ્રવૃત્તિ તમારે ઘરે બેસીને કરવાની છે તો દરેક જણા પ્રવૃત્તિ ઘરે કરજો તો આપણે એક્ટિવિટી 6 નું વાંચન આજે કરી લઈશું જેથી તમે તમારા જાતે ઉચ્ચારણ કરીને વાંચવાનો પ્રયત્ન કરજો તો એક્ટિવિટી 6 એમાં ગીત આપ્યું છે જે તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા આકાર છે જુદા જુદા આકાર છે ટ્રાયેંગલ એટલે ત્રિકોણ સ્ક્વેર એટલે ચોરસ બરાબર રેક્ટેંગલ એટલે લંબચોરસ અને સર્કલ એટલે ગોળ તો અહીંયા જુદા જુદા આકારો આપેલા છે અને આકારો પરથી આપણે આ ગીત આપ્યું છે એ ગીતનું વાંચન આપણે આજે કરીશું તો ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ સાઇડ્સ એટલે બાજુ બરાબર તો આ ત્રિકોણ છે ત્રિકોણ હેઝ અને હેવ એ મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું અને અત્યારે પણ કહું છું કે ની પાસે હો તો ત્રિકોણને ચાર ત્રણ બાજુઓ છે બરાબર કોણ એટલે ગણો 1 2 3 અક્ષ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ ફોર સાઇડ્સ ફોર સાઇડ અક્ષ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ તો ચોરસને ચાર બાજુઓ છે અને અહીંયા શું કીધું દે આર ઓલ ધ સેમ એસ એમ ઈ સેમ એટલે સરખી તો એ ચારે ચાર બાજુઓ કેવી છે સરખી તો અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ ફોર સાઇડ્સ ફોર સાઇડ્સ અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ તો બે લાંબી અને ટૂંકી લંબચોરસ તો લંબચોરસની પણ કેટલી બાજુઓ છે બાય ચાર જેમ ચોરસની ચાર બાજુઓ ત્યારે ચાર બાજુ સરખી હોય છે પરંતુ લંબચોરસની સામસામીની બાજુઓ સરખી હોય છે બરાબર તો ચોરસની તો ચારે બાજુ સરખી હોય લંબચોરસની સામસામીની બાજુ સરખી હોય છે તો ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ તો બે ટૂંકી અને બે લાંબી અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ તો અહીંયા સર્કલ એટલે ગોળ તો ગોળ કેવું હોય એની બાજુ ના હોય પરંતુ એનું તો રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ એક ગોળ ગોળ જ હોય બરાબર તો અહીંયા એની વાત કરી છે કે તે ગોળ ગોળ છે તો અહીંયા આપણે કહો પડી કે સર્કલ એટલે કે જે વર્તુળ હોય એ ગોળ ગોળ જ હોય એને આપણે જેમ ચોરસની ચાર બાજુ કીધી લંબચોરસની ચાર બાજુ કીધી એ માને એને બાજુ હોતી નથી એ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરું થાય એનો કોઈ શરૂઆત પણ હોતી નથી કે એનો કોઈ અંત પણ નથી હોતો નો બિગિનિંગ નો એન્ડ નો બિગિનિંગ બિગિનિંગ એન્ડ નો નો એન્ડ એટલે કે એની કોઈ શરૂઆત પણ હોતી નથી કે એનો કોઈ અંત પણ હોતો નથી તો આજે તમે આપણે એક્ટિવિટી 2 અને 4 ના સ્પેલિંગ લખ્યા એ દરેકે લખી લીધા છે બરાબર તો હવે આપણે એક્ટિવિટી 5 માં જે રંગોના સ્પેલિંગ એ તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોડ બનાવી દેજો બરાબર સ્કેચ પેન ન હોય તો પેન્સિલની મદદથી તમે જોડ બનાવી દેજો અને પેન્સિલથી પણ સ્કેચ પેન ન હોય તો લાવા દુકાનમાં લેવા જવાની જરૂર નથી તમે પેન્સિલની મદદથી પણ એ કામ કરી શકો છો અને ત્યાં નીચે જગ્યા આપી ત્યાં એ રંગની નીચે સ્પેલિંગ લખી દેજો બરાબર તો આપણે એક્ટિવિટી
જે લોકો ને ફોર્ના સ્પેલિંગ લખે દરેક લોકો ની દાસે હવે આપણે એક્ટિવિટી 5 અને 6 માં જે લખવાનું બાકી છે હવે પછીના તાસમાં લખીશું.